ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા તો ચોમાસું પાક કહેવાય છે. ત્યારે વિશ્વની અગ્રણી રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ કૃભકો તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુક્ત ઉપક્રમે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આયોજિત અમૃત મહોત્સવ પ્રોગ્રામ અંતર્ગત સમતોલ ખાતર તથા ખરીફ પાકનું વધારે ઉત્પાદન લેવા ખરીફ પાક પરિસંવાદ ગુજકોમાસોલ અને એનએસયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણીયની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એક ઝામિનેશન હોલ ખાતે યોજાયો હતો. ચોમાસુ પાકમાં સમતોલ ખાતર અને ખરીફ પાકનું વધારે ઉત્પાદન લેવા ખરીફ પાક પરિસંવાદ સાથે મહિલા ખેડૂતોનું પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ નવસારી કૃષિ યુનિવર્સિટી ઉભા કરવામાં આવ્યા છે. આ પરિસંવાદમાં ખેતીમાં રાસાયણિક દવા અને ખાતરનો સમજણપૂર્વક વપરાશ, પાકનું વેલ્યુ એડિશન ગ્રેડિંગ કરી ક્વોલિટી જાળવણી, રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક સલાહ મુજબ પગલાં, બીજ માવજત અને સેન્દ્રીય ખાતર તેમજ જળસિંચન થકી કૃષિ વિકાસની ક્ષિતિજો સિદ્ધ મેળવવામાં કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને અવરોધ કર્યો છે. એનએસયુના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતી માટે નવસારીના ખેડૂતો જાગૃત થયા છે. ઔદ્યોગિક વિકાસના કારણે જમીન, પાણી અને વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હવે આપણે પરંપરાગત સજીવો ખેતી તરફ વળવા માટે માર્કેટિંગ કરવા આહવાન કર્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ તજજ્ઞોએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે આંતરગોષ્ઠીઓ કરી ખરીફ પાકની ઉત્તમ ગુણવત્તા જાળવી યોગ્ય બનાવવા આહવાન કર્યું હતું. ડોક્ટર જેપી પટેલ સાહેબ સાથે ડોક્ટર વિસ્તારમાં જે કાંઈ મૂલ્યવર્ધનનું કામ કરી રહ્યા છે, ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના જે ટેકનોલોજી વિકસી છે એનો અપનાવીને એમને આગામી સમયમાં કંઈક સારું એવું માર્કેટિંગ વ્યવસ્થાપન માટેનું એક ક્ષેત્ર મળે, સાહેબના ખૂબ સારા વિચારો મુલાકાત. આપણે ટેકનોલોજી જાણવી જોઈએ, પાકની જરૂરિયાત જાણવી જોઈએ, જેથી કરીને પાકની અંદર રાસાયણિક ખાતરો અને દવાઓનો જે આડેધડ ઉપયોગ થાય અને જે ઇનપુટ પાછળનો ખર્ચો થાય ત્યાં આપણો નફો અડધો થઈ જતો છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ માર્કેટિંગની છે. આપણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખૂબ નસીબદાર છે. નસીબદાર એટલા માટે છે કે આપણા વડીલો કે જેઓ એ દરેક પાકોના જુદા જુદા કોઓપરેટિવ સોસાયટી આપણને આપી છે. આજે આપણી પાસે જેમને બાળ કેળા લીધા પછી એમના ફળને બાળ કાઢવા માટે ખર્ચ એના બદલે માંથી આવક શરૂ થાય, ભાગમાંથી ગર્ભમાંથી ચોકલેટ બનાવી હતી, હવે એમાંથી વધારે આઈટમો બનાવવાની શરૂઆત. સવાલ આવે છે માર્કેટિંગ, યુનિવર્સિટીનું કામ સાચી વાત છે સાહેબ, માર્કેટિંગનું નથી સંશોધનનું છે, એની વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને એટલા ઘણા સમયથી ચિંતા કે આ કેટલું આગળ વધ્યું, આટલા સમય પહેલાં શોધાયેલું કેમ ચૂંકો પડ્યું છે, કેમ આની દેશભરમાં ખ્યાતિ મળતી નથી. પણ યુનિવર્સિટી સંશોધન કરે, ભણાવે, નવા નવા પ્રયોગો કરીને નવા નવા બિયારણથી માંડીને નવા સંસાધનો શોધે, પોસ્ટ હાર્વેસ્ટ પછી ઓછો ખર્ચ ખેડૂતોને કેવી રીતે આવે એના સાધનો શોધે, કે માર્કેટિંગ કરે. આજે ક્રિપકો દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ રાખ્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પટેલ સાહેબે વાઇસ ચાન્સેલરનો ચાર્જ લીધા પછી ખેડૂતોને મૂલ્યવર્ધક પ્રોડક્ટ બનાવવા માટે ટીમ્બડિયાજી કેવીકે દ્વારા એમના માર્ગદર્શનથી જે રીતે આગળ વધી રહ્યા છે, ખાસ કરીને જ્યારે હું કૃષિમંત્રી હતો ત્યારે એક ચિંતા ખેડૂતોની આ વિસ્તારમાં પ્રવાસમાં આવતી કે કેળાનો પાક લીધા પછી એના થડ જે છે એને બહાર કાઢવા માટેનો ખર્ચ થાય છે, એની વ્યવસ્થા મુશ્કેલી છે. તો હવે યુનિવર્સિટીએ જે સંશોધન કર્યા છે
તો પ્રથમ ભાગમાંથી કાપડ, બીજા ભાગમાંથી કાગળ અને વચ્ચેના ભાગમાંથી ખાદ્ય ચોકલેટ સહિત અનેક વેરાયટી બનાવીને એક મૂલ્યવર્ધકની દિશાઓ તરફ કૃષિ યુનિવર્સિટીએ એક નવી ક્રાંતિ સર્જી છે, જે ભવિષ્યમાં કેળા દ્વારા વ્યવસાય કરતા ખેડૂતો માટે અને દેશ માટે નવી દિશામાં આર્થિક સમૃદ્ધિમાં માન્ય વડાપ્રધાન મોદી સાહેબે જે સ્વપ્ન સેવ્યું છે એ સ્વપ્નને આગળ વધારવા માટે નવસારી યુનિવર્સિટીએ ખૂબ જહેમતથી આગળ વધી રહી છે. અને આજે ખેડૂત સંવાદમાં જે ક્રિપ્કોએ પ્રયાસ કર્યો છે, તો ક્રિપ્કો પણ વિવિધ જાતની ખેતીલક્ષી લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવીને ખેડૂતોને સસ્તામાં સુરક્ષિત સારો પાક થાય એના માટે જે પ્રયાસો કર્યો છે એ બદલ એને પણ અભિનંદન. એમના ચેરમેન ડૉક્ટર ચંદ્રપાલજી પણ ખૂબ સારી મહેનત કરીને કામ કરી રહ્યા છે. ઇફકોએ નેનો ટેકનોલોજી દ્વારા અલગ અલગ ફર્ટિલાઇઝર, ખાસ કરીને યુરિયા શોધને બજારમાં મૂક્યું છે અને DAP હવે ટૂંક સમયમાં આવશે. તો યુનિવર્સિટીના માધ્યમથી જે સંશોધનો થાય છે એ દેશભરમાં ખૂબ સારી શાખ ધરાવે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી હંમેશા અગ્રેસર રહી છે એ બદલ હું ભાઈ ચંદ્ર પટેલ સાહેબને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.